वेलकम बैक। राज्य में धोरण 6 થી ઉપરના તમામ વર્ગોની સ્કૂલો અને કોલેજ શરૂ થઈ ચૂકી છે। સરકારે તમામ પ્રકારના મેળાવડાઓ યોજવાની પણ છૂટ આપી છે, પરંતુ ધોરણ 1 થી 5 ના વર્ગો હજુ સુધી બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે। ખાસ કરીને ધોરણ 1 થી 5 માં ઓનલાઈન શિક્ષણ પણ સફળ રહ્યું નથી, ત્યારે પોતાના સંતાનોના ભાવિને લઈને શું વિચારી રહ્યા છે વાલીઓ, એક અહેવાલમાં જુઓ। कोरोना समय दरमियान सौथी मोटो बदलाव एज्युकेशन में आव्यो अने ऑनलाइन वर्गो शुरू थया, परंतु ते वर्गो मोटा भागे मात्र खानगी स्कूलों में शुरू थया हता। सरकारी प्राथमिक शालाओ अने तेमा पण गामडानी शालाओ में ज्यां नेटवर्क नथी, गरीबी छे, तेवा लोको माटे आ वर्गो कोई कामना न हता अने तेना कारणे अनेक विद्यार्थीओ छेल्ला बे वर्षमां अभ्यासथी वंचित रह्या छे। हवे दिवाळी पछी वहेली तके धोरण 1 થી 5 ની સ્કૂલો શરૂ થાય તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે। એક્ચ્યુઅલી તો ધોરણ 1 થી 5 માટે સ્કૂલો ઓનલાઈન હોવી જ ના જોઈએ, કારણ કે એ લોકોનું એવું સાયકોલોજી જ ના હોય કે લોકોને ઓનલાઈન ખબર પડે। આમ તો મા બાપ બધાને મોબાઈલ થી દૂર રાખતા હોય, ને હવે ઓનલાઈન માં તમે એ ગેજેટ્સ થ્રુ ભણાવવાની કોશિશ કરો તો પછી કોઈ મતલબ નથી। એ જ એવું છે કે જે લોકોને ખુલ્લું વાતાવરણ મળે, એનો જેવા છોકરાઓ એમની સાથે હોય, કોમ્પિટિશન ઊભી થાય, એ બધું જાણવા જેવું હોય, એટલે ઓનલાઈન પ્લેટફોર્મ એ લોકો માટે છે જ નહીં। અને તમારા છોકરાઓને તમે બધે લઈ જાઓ છો, મોલમાં ખરીદી કરવા લઈ જાઓ છો, ફરવા લઈ જાઓ છો, ત્યાં તમને કંઈ જ નથી નડતું, તમે બીજી બધી ટ્રેનિંગો અપાવો છો, તો સ્કૂલ કેમ નહીં? તો હું તો એ જ ઈચ્છીશ કે ભાઈ સ્કૂલમાં જવું જ જોઈએ। કોરોના ઓછો થતા હવે શિક્ષકો પણ કહી રહ્યા છે કે ધોરણ 1 થી 5 ની સ્કૂલો શરૂ કરવામાં આવે, અને કેટલાક શૈક્ષણિક સંઘ દ્વારા પણ ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર પણ દિવાળી પછી ધોરણ 1 થી 5 ની સ્કૂલો શરૂ કરવાનું વિચારી રહી છે, પરંતુ આ વિચારનો જલ્દી અમલ કરવામાં આવે અને દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવામાં આવે તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે। માટે વેક્સિન માટે શરૂઆત થઈ ચૂકી છે એવું સરકારશ્રીનો રજૂઆત કરી છે અને કરે પણ છે આગળ, પણ વાલીઓ અમારા દીકરા દીકરી અમારે એવી ઈચ્છા રાખીએ કે સેફટી અને અમારું જે સ્કૂલને અમે ફીસ આપીએ છીએ એના બદલે અમને ઇન્સ્યોરન્સ આપે। અમારી ઇન્સ્યોરન્સ જો હશે છોકરા દીકરા દીકરીનું તો જેને એક દીકરો હશે તેના માટે તો જીવન એનું નીકળી જશે, બાકી જો સ્કૂલ સેફટી નહીં આપી તો અમારું જીવનનું શું સાહેબ, અમારા દીકરા દીકરીનું જીવનનું શું થશે? અમારે જે ફીસ આપીએ એનું રિટર્ન અમને મળવું જોઈએ, એ કોરોના કોવિડને લઈને અમે કહીએ છીએ, બાકી અમારે કોઈ જરૂર નથી। એટલે સ્કૂલ તો શરૂ આફ્ટર દિવાળી પછી થવી જ જોઈએ, સ્કૂલો ચાલુ 1 થી 5 તેવી અમે આશા રાખીએ છીએ વાલી મંડળ તરફથી। હવે કોરોનાના કેસો નહીવત થતા નાના બાળકો તેમના માતા પિતા સાથે તમામ જગ્યાએ જવા લાગ્યા છે, અને વાલીઓ પણ હવે ઈચ્છે છે કે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થાય, માટે અનેક વાલીઓએ તો અત્યારથી જ બાળકોને સ્કૂલે મૂકવા માટેની સંપૂર્ણ તૈયારી કરી રાખી છે, બસ સરકાર ઓર્ડર કરે તેની રાહ જોઈ રહ્યા છે। ગુજરાતમાં ધોરણ 1 થી 5 સિવાય તમામ પ્રકારના અભ્યાસક્રમો છે તે હવે ઓફલાઈન શરૂ થયા છે। વાલીઓ અને સ્કૂલ સંચાલકો ઈચ્છી રહ્યા છે કે દિવાળી બાદ તરત જ ધોરણ 1 થી 5 ના જે વર્ગો છે તે ઓફલાઈન શરૂ કરવામાં આવે, કારણ કે અનેક એવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 2 માં આવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી સ્કૂલો નથી જોઈ, તેવા સંજોગોની અંદર જે પ્રાથમિક ધોરણનો પાયો છે તે કાચો ન રહી જાય માટે તમામ જે સ્કૂલ સંચાલકો છે, તમામ વાલીઓ છે તે હવે ઈચ્છી રહ્યા છે કે ધોરણ 1 થી 5 ની સ્કૂલો છે તે ઓફલાઈન શરૂ કરવામાં આવે, તેના માટેની સ્કૂલો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઈ લેવી છે। વાલીઓ પણ હવે પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે સહમત થયા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।